સિટી ના ડાયકામાં લેખક સલીમ જાવેદની જોડી એકદમ સુપરહિટ હતી. ફિલ્મ નિર્માતાઓ તેમની આગળ લાઈનમાં ઉભા રહેતા. એવું પણ કહી શકાય છે કે હિન્દી સિનેમામાં સલીમ જાવેદની જોડીએ લખાણ અને વાર્તા ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. તેની લખેલી ફિલ્મોની વાત કરીએ તો જંજીર, શોલે અને ડોનનો સમાવેશ થાય છે. પરંતુ આ જોડી લાંબા સમય સુધી સાથે કામ કરી શકી નહીં. વર્ષ 1982માં 12 વર્ષ પછી આ જોડી તૂટી ગઈ. આ સાથે ઘણા બધા ચાહકોના દિલ પણ તૂટી ગયા. સલીમ ખાન માને છે કે દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે. આ રીતે તેનો પણ અંત આવવાનો હતો. તેમણે તે સમય યાદ કર્યા જ્યારે જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેઓ અલગ થવાનું વિચારી રહ્યા છે. સલીમ ખાને કહ્યું હતું કે દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય છે અને અમારી જોડીની પણ હતી. એક સાંજે અમે જાવેદના ઘરની નજીક હતા ત્યારે જાવેદે મને કહ્યું કે તે અલગ થવા માંગે છે. તે થોડા સમયથી આ વાત વિચારતો હતો. સલીમ ખાન આગળ કહે છે કે હું ઉઠ્યો, તેની સાથે હાથ મિલાવ્યો અને મારી કાર તરફ ચાલવા લાગ્યો. તેને મારી સાથે ચાલવાનું પણ શરૂ કર્યું, પરંતુ મેં તેને પકડી લીધો અને તેને ઘેર તરફ લઈ ગયો અને કહ્યું હું મારી સંભાળ રાખી શકું છું. સલીમ ખાન આગળ કહે છે, હું ઘરે પાછો આવ્યો અને આ વિશે કોઈને કહ્યું નહીં. બીજા દિવસે સાંજે મને અલગ થવાનું કારણ પૂછતા ઘણા લોકોના ફોન આવવા લાગ્યા. મેં જાવેદને પૂછ્યું કે શું તેણે કોઈને કહ્યું. તેમણે કહ્યું કે થોડા મિત્રો જ જાણે છે. થોડા દિવસો પછી મેં મારા અલગ થવાની જાહેરાત કરી. સલીમ જાવેદની આ અદ્ભુત જોડીને અલગ કરવાનું કારણ શું હતું?